નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન નવી સ્વ પોથી એમના આપણે પ્રશ્ન અને જવાબ જોવાના છીએ તો મિત્રો અહીંયા જે આપણે પહેલો પાઠ છે ચાલો ઇતિહાસ જાણીએ એના આપણે સંપૂર્ણ પ્રશ્ન અને જવાબ જોવાના છીએ આ રીતના મિત્રોના પ્રશ્ન અને જવાબ છે તો અહીંયા તમારી સામે ધોરણ છ વિષય વિજ્ઞાન એમની નવી જે સ્વ પોથી છે એનો પાઠ પહેલો ચાલો ઇતિહાસ જાણીએ એના આપણે પ્રશ્ન અને જવાબ જોઈએ તો આગળ વધીએમાં પ્રશ્ન પહેલો નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો તો પેલું છે ધાતુ અને પથ્થરો પર લખેલા કે કોતરેલા લેખોને શું કહેવામાં આવે છે તોનો જવાબ છે સી અભિલેખ બીજું તામ્રપત્ર કયા ધાતુના પત્રમાંથી બનાવવામાં આવતું તો બી તાંબાના ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે તો સી ઈસવીસન પૂર્વ પાંચમી સદીના ત્યાર પછી ચોથું છે ઇતિહાસના પુરાતન સ્ત્રોતોનું અધ્યયન કરનારને તમે કયા નામથી ઓળખશો તો ડી પુરાતત્વ શાસ્ત્રી પાંચમું ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા તો સી ઇન્ડસ છઠ્ઠું ઈસવીસન બે હજાર એકવીસ એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના કેટલા વર્ષ એ બે હજાર એકવીસ ત્યાર પછી આગળ જોઈએ સાતમું ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો કયા ટૂંકા નામેથી ઓળખાય છે તો બી સી ઈ આઠમું કચ્છમાં ધોળાવીરા ખાતે મળી આવેલ અવશેષો સિંધુ સંસ્કૃતિનું પુરાતન શહેર હશે એવું તમે સાના આધારે કહી શકશો તો બી ખોદકામ દરમિયાન મળી આવેલ અવશેષના આધારે નવમું ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે બી ઋગ્વેદ ત્યાર પછી મિત્રો પ્રશ્ન બે આવે છે બંધ બેસતા જોડકા રચો એમાં પહેલું પુરાતત્વ શાસ્ત્રી તો એમાં જવાબ આવશે સી ભૂતકાળને જીવંત કરનાર પછી બીજું છે ફાહિયાન તો એની સામે આવશે એ વિદેશી મુસાફર ભોજપત્ર એની સામે આવશે ડી ભોજ નામના વૃક્ષની સાલ ઈસવીસન એની સામે આવશે બી દુનિયાની કાળ ગણના ત્યાર પછી મિત્રો નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે તો મિત્રો એ વિધાન સાચું છે બીજું ભુર્જ નામના વૃક્ષ હિમાલયમાં થાય છે એ વિધાન સાચું છે ઇન્ડિયા શબ્દ ગંગા નદીના નામ પરથી ઉતરી આવેલ છે તો મિત્રો એ વિધાન ખોટું છે તાળપત્ર તાંબાના પત્રમાંથી તાંબાના પત્રામાંથી બનાવાય છે તો એ વિધાન ખોટું છે બીસી એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના વર્ષો તો એ વિધાન ખોટું છે ત્યાર પછી આગળ વધીએ તો પ્રશ્ન ત્રણ આવે છે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો ઇતિહાસ માનવ સમાજના ખાલી જગ્યાની માહિતી આપે છે તો ભૂતકાળની બીજું ભોજપત્ર એટલે ખાલી જગ્યા નામના વૃક્ષની પાતળી આંતરછાલ એમાં જ આવે છે ત્રીજું તાંબાના પત્રા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર ચોથું પુરાતત્વ શાસ્ત્રીઓ ખાલી જગ્યાને આપણી સમક્ષ જીવંત કરે છે તો એમાં આવશે ભૂતકાળ પાંચમું શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણમાં ઇતિહાસના ખાલી જગ્યા સ્ત્રોતો સાચવ્યા છે તો એમાં આવશે તામ્રપત્ર છઠ્ઠું ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીના ખાલી જગ્યા સિક્કા મળી આવ્યા પંચમાર્ગ ઘણીવાર બીસીને બદલે ખાલી જગ્યા પણ લખવામાં આવે છે તો બીસી ઈ આઠમું શિલાલેખ પર લખાયેલા લખાણ ખાલી જગ્યા નામેથી ઓળખાય છે અભિલેખ નવમું પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની ખાલી જગ્યા નદીથી પરિચિત હતા તો સિંધુ દસમું પ્રાચીન સમયમાં લોકો તાળ વૃક્ષના પર્ણ પર ખાલી જગ્યા લખતા તો પત્રો ત્યાર પછી મિત્રો આવે છે ચોથું પ્રશ્ન ચાર એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છ ના સ્વાધ્યન પોથીના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન તેમજ ગુજરાતીના દરેક ચેપ્ટરના સોલ્યુશન મૂકેલા છે મિત્રો આ સોલ્યુશન તમારે જોઈતા હોય તો મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાં જવાનું ત્યાં તમને ધોરણ છનું ગુજરાતી ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનો ફોલ્ડર જોવા મળશે આ ફોલ્ડર ખોલશો એટલે દરેક ચેપ્ટરના સોલ્યુશન મળી જશે અને મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવો હવે પહેલું પ્રાચીન સમયમાં માનવી શાના ઉપર લખાણ લખતો હતો પ્રાચીન સમયમાં માનવી તાળપત્રો કે ભોજપત્ર પર લખાણ લખતો હતો બીજું ભારતમાં મળી આવેલ પ્રાચીન સમયની હસ્તપ્રતો કઈ કઈ ભાષામાં છે ભારતમાં મળી આવેલ પ્રાચીન સમયની હસ્તપ્રતો સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં છે ત્રીજું આપણે ઇતિહાસ જાણવા માટે કયા કયા સ્રોતનો ઉપયોગ કરીએ છીએ તો તાળપત્ર ભોજપત્ર અભિલેખો તામ્રપત્ર સિક્કા ઈટ પથ્થર ઓજાર આભૂષણ વગેરેનો આપણે ઉપયોગ કરીએ છીએ ચોથું સિક્કાઓના આધારે આપણને કઈ કઈ માહિતી મળે છે તો સિક્કાઓના આધારે આપણને રાજાનું નામ તેમનો ધર્મ સંસ્કૃતિ તથા તેમના સમયગાળાની માહિતી મળે છે ત્યાર પછી પાંચમું કયા વેદમાં ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે આરંભિક કૃતિ આરંભિક કૃતિ ઋગ્વેદ નામના વેદમાં ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે ત્યાર પછી છઠ્ઠું ઈરાનીઓ સિંધુ નદીને કયા નામથી ઓળખતા હતા ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ નામથી ઓળખતા હતા સાતમું ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના કયા કિનારે ઇન્ડિયાથી ઓળખાતા હતા ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના પૂર્વ કિનારેને ઈન્ડિયાથી ઓળખતા આઠમું એક ઇતિહાસકારને દક્ષિણ ભારતના એક મંદિરમાંથી જૂના સમયના સંસ્કૃત નાટકો મળી આવ્યા આ શાના ઉપર લખાયા હશે શા માટે આ નાટકો તાળપત્ર કે ભોજપત્ર પર લખાયા હશે કારણ કે પ્રાચીન સમયમાં લખવા માટે તેનો જ ઉપયોગ થતો હતો ત્યાર પછી નીચે આપેલ પારિભારિક પારિભાષિક શબ્દોની સમજૂતી આપો ભોજપત્રો હિમાલયમાં થતા ભૂજ નામની વૃક્ષોની પાતળી આંતરછર પર લખાયેલી હસ્તપ્રતો એટલે ભોજપત્રો તાળપત્રો તાળવૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો એટલે તાળપત્ર તામ્રપત્રો તાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવેલા લખાણને તામ્રપત્ર કહેવાય છે અભિલેખો પથ્થર પર કોતરીને લખાવેલા લેખ એટલે અભિલેખો પ્રશ્ન પાંચ નીચેના વિધાન માટે કારણ આપો પેલું પ્રાચીન સમયગાળાના સમાજ કે રાજકીય વ્યવસ્થા જાણવા માટે જે તે સમયના શિલાલેખ અથવા અભિલેખ વાંચવા જોઈએ કારણ કે પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલાલેખ કે અભિલેખો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા તેઓ તેમના વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર અંકિત કરાવતા હતા વળી શિલાલેખો કે અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા આથી પ્રાચીન સમયના સમયગાળામાં સમાજ કે રાજકીય વ્યવસ્થા જાણવા માટે શિલાલેખો કે અભિલેખો વાંચવા જોઈએ ત્યાર પછી આગળ વધીએ બીજું ઇતિહાસ જાણવાના સ્ત્રોતોને ઇતિહાસ જાણવા માટે મહત્વના સાધનો ગણવામાં આવે છે કારણ કે ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રી ઇતિહાસ જાણવાના સ્ત્રોતોનું સંશોધન કરીને માહિતી આપે છે પ્રાચીન સ્થળો મકાનો સિક્કા ઈટો પથ્થરો ઓજારો ખોરાકના નમૂના મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે ઐતિહાસિક સ્ત્રોતોનો અભ્યાસ કરે છે અને સમયની સંસ્કૃતિથી માહિતગાર કરે છે ત્યાર પછી ત્રીજું ઇતિહાસકારોને ભૂતકાળની માહિતી આપનાર મહત્ત્વના વિદ્વાનો ગણવામાં આવે છે કારણ કે ઇતિહાસકાર માહિતી એકઠી કરી તેનું વર્ગીકરણ કરીને સંશોધન કરે છે તાળપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતો તથા અભિલેખોમાંથી માહિતી એકત્ર કરીને તે એનું યોગ્ય રીતે આલેખન કરે છે આ ઉપરાંત ઇતિહાસકારો ઇતિહાસને જીવંત કરવા ઐતિહાસિક સ્ત્રોતોનો ઉપયોગ કરીને ચોક્કસ માહિતી આપે છે પાંચમું પ્રવાસ વર્ણનમાંથી આપણને ચોથું પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે પ્રદેશના ઇતિહાસ અને સંસ્કૃતિની માહિતી મળે છે કારણ કે પ્રાચીન સમયના પ્રવાસીઓ કે વિદેશી મુસાફરો જે જે દેશમાં ફરતા જાય છે તેની સંસ્કૃતિ સભ્યતા મંદિરો ખાનપાન પોશાક રીત રિવાજો ધર્મ અને રાજકીય બાબતોની નોંધ પોતાની ડાયરીમાં કરે છે પ્રશ્ન છ ઇતિહાસના કોઈ પણ સ્ત્રોતને લગતું ચિત્ર સાથેનું લખાણ વર્તમાનપત્ર કે સામયિકમાંથી શોધી તેને નીચે આપેલ ચોરસમાં ચોંટાડો અને તેના આધારે આપેલ પ્રશ્નના જવાબ લખો તો અહીંયા મિત્રો તમારે કોઈપણ ન્યૂઝપેપરમાંથી છાપામાંથી ઇતિહાસનું એક નાનકડું લખાણ છે એને કટિંગ કરી અને આ બોક્સમાં ચોંટાડવાનું છે તો એ મિત્રો તમારે પ્રોજેક્ટ વર્ક તરીકે તમારી સ્વ પોથીમાં ન્યૂઝપેપર અથવા કોઈ મેગેઝિન હોય એમાંથી ઇતિહાસને વર્ણવતું એવો કટિંગ લક કાપી અને અહીંયા બોક્સમાં તમારે ચોંટાડી દેવાનું છે ત્યાર પછી એમના પ્રશ્ન છે આપેલા ચિત્રમાં ઇતિહાસના કયા સ્ત્રોત વિશેની માહિતી આપેલી છે આ ચિત્રને ઇતિહાસ આ ચિત્ર મેં ઇતિહાસ જાણ જાણવાના સ્ત્રોત વર્તમાનપત્ર વિશે માહિતી આપેલી છે તો મેં જે ચિત્ર અહીંયા તમને કીધું એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે બીજું આપેલ ઇતિહાસના સ્ત્રોતના આધારે ઇતિહાસની કઈ માહિતી જાણવા મળે છે આપેલ ઇતિહાસના સ્ત્રોતના આધારે અકસ્માત વિશેની માહિતી જાણવા મળે છે ચિત્રમાં આપેલી માહિતી કયા સમયગાળાની છે ચિત્રમાં આપેલી માહિતી ઈસવીસન બે હજાર અગિયારની છે તો ત્યાર પછી પ્રશ્ન સાત છે તમારા ગામ કે શહેરનો સ્થાનિક ઇતિહાસ જાણવા માટે પ્રોજેક્ટ કાર્ય કરો અને તેની નોંધ તમારી નોટબુકમાં તૈયાર કરો તો મિત્રો આ હતું આપણું ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની નવી સ્વાધ્યયન પોથીનું પહેલાં પાઠનું સ્વાધ્યયન પોથીનું આપણે સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવ મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો